અને હવે વાત કરીએ ઓખા નગરપાલિકાના વોર્ડ નંબર 1ની. આ વિસ્તારમાં સ્વાસ્થ્ય સેવાની હાલત નબળી છે. અહીં હોસ્પિટલમાં કાયમી ડોક્ટરોનો અભાવ જોવા મળે છે. આ વોર્ડની અડધો સ્ટ્રીટ લાઇટ બંધ હોય છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. સાથે સાથે પીવાનું પાણી દર 10 દિવસે મળે છે. આ વિસ્તારમાં સ્વચ્છતાની જો વાત કરીએ તો વિસ્તારમાં સફાઈમાં આજે પાલિકા પાસે ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરવાની પણ સુવિધા નથી. આ વિસ્તારના તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. ત્યારે અહીંના સ્થાનિક પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે લોકો અન્ય કઈ સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે અને કેવી તકલીફો ભોગવી રહ્યા છે. શેરી મોહલ્લાની સમસ્યા અંતર્ગત જી મીડિયા આજે આવ્યું છે ઓખા નગરપાલિકાના વોર્ડ નંબર 1 વિસ્તારમાં. તો વોર્ડ નંબર 1માં શું શું સમસ્યાઓ છે, શું શું પ્રશ્નો છે, શું શું સુવિધાઓ છે તે આજ વિસ્તારના લોકો પાસેથી આપણે જાણીએ. તો આપણી સાથે એક વડીલ જોડાણા છે, તેમને પૂછ્યું કે તમારું નામ શું છે? ગોકાણી રસિકલાલ લક્ષ્મીદાસ. હા, સતત 6 વખત ચૂંટાયેલા ભારત ઓખા મંડળના ધારાસભ્ય, છતાં પણ આપણી એટલી છે કે ટાટા કંપનીની અંદર સામાન્ય દર્દ માટે ગરીબ માણસોને વાહન બાંધીને વાં જવું પડે છે. કેટલો વિધાતાનો આક્રો સમજ્યું કે કોઈ પણ માણસને સામાન્ય વસ્તુ હોય તે ટાટા કંપની એટલી બધી છે, છતાં થોડી સવલત નથી આપતી. છતાંય સરકારી હોસ્પિટલમાં સગવડ હોવી જોઈએ અને 42 ગામડા દુઃખી ન થાય એ જ મારો વિચાર છે. ખાસ કરીને ટાટા કંપની અહીંયા નજીકમાં છે તો તેમની પણ જવાબદારી બને છે આરોગ્યની, નહીં કે માત્ર ટાટાના જ કર્મચારીઓની, અન્ય મિત્ર છે. જી, મારું નામ નવીનભાઈ ગોહેલ. ઓખા નગરપાલિકાની અંદર મિનિમમ 7000 સ્ટ્રીટલાઇટ હશે, તો એની અંદર 3000 સ્ટ્રીટલાઇટ બંધ છે. અત્યાર સુધી કોઈ જાતની કોઈ નોંધ નથી લેતું, અને અથવા કે પાણી છે એ અઠવાડિયે 10 દિવસે આવતું હોય, બરાબર છે, છતાં અત્યારે સારો વરસાદ થયેલ છે, છતાં પણ પાણી 10 દિવસે જ આવે છે અને એ 20 મિનિટ જ આપે છે. ખાસ કરીને ઓખા નગરપાલિકાનો આ વોર્ડ નંબર 1 છે, ત્યાં સમસ્યાઓ ઉપર સમસ્યાઓની વાત લોકો જણાવી રહ્યા, અન્ય લોકો છે આપણી પાસે. ઓખા મંડળની આ મોટામાં મોટી નગરપાલિકા આવેલી છે. દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, છતાં પણ પાણી એમને ભર્યું રહે છે. નીચાણ વેરા વિસ્તારની અંદર મચ્છરનો ઉપદ્રવ બહુ જ છે અને એને સાફ કરવામાં આવતું નથી. હાલ નવી GIDC જે અહીંયા ના કેનાલ ખોદીને રાખી દીધા છે, એની અંદર મરેલા જનાવર હોય છે, બીજા વસ્તુ અંદર પડી હોય છે, છતાંય સાફ કરવામાં નથી આવતો. એને સાફ કરાવી અને ચોખ્ખા એને સ્વચ્છતા રાખે. મેઇન તો એ છે કે અહીંયા જે ચીફ ઓફિસર છે એમની નિમણૂક કાયમી ધોરણે થયેલ નથી, એટલે માણસોને સામાન્ય કામ માટે દ્વારકાના ધક્કા થાય છે. તો અહીંયા ચીફ ઓફિસરની કાયમી ધોરણે નિમણૂક થાય. બીજો પ્રશ્ન આરોગ્યનો છે કે હોસ્પિટલ તો છે પણ કાયમી ધોરણે અહીંયા ડૉક્ટરની સુવિધા નથી, ડૉક્ટરની સુવિધા કાયમી ધોરણે થાય એવી એક માણસ. ખાસ કરીને આરોગ્યનો પ્રશ્ન છે, જ્યાં જ્યાં હોસ્પિટલો છે ત્યાં ત્યાં ડૉક્ટર, શું કહેવું છે? આપણે નગરપાલિકા 1 નંબરનો વોર્ડ, એમાં અમારા ચૂંટાયેલા સભ્યો છે બધા, એનો સાથ સહકાર સારો છે, પણ અમુક સમસ્યાઓ એવી છે કે તેમાં એ લોકો પણ પૂછી નથી શકતા, કારણ કે ચીફ ઓફિસરનું કાયમી અહીંયા નિમણૂક નથી, એમાં ચૂંટાયેલા સભ્યો પણ ટૂંકા પડે. ક્યારથી નથી, લગભગ છેલ્લા 1-2 વર્ષથી અહીંયા 2 વર્ષ જેવું થયું, એમાં કાયમી નિમણૂક નથી, ચાર્જમાં છે. એટલે આવે ત્યારે કામ થાય, નાના નાના કામ માટે કાં દ્વારકા ધક્કા ખાવા પડે છે. એટલે થોડા થોડા એવા નાના પ્રોબ્લેમ છે, સફાઈના છે, પાણીના છે, એ પ્રોબ્લેમ બધા સોલ્વ થાય, નાના માણસોની દ્વારકા ચીફ ઓફિસર માટે ધક્કા ના ખાવા પડે, એવી રજૂઆત છે અમારી. ખાસ કરીને વિસ્તારની દ્રષ્ટિએ મોટી નગરપાલિકા છે અને ત્યાં આ લોકોની જે ચીફ ઓફિસરની માંગણી છે તે વ્યાજબી, કારણ કે નાના નાના કામ માટે પણ લોકોને છેઠ દ્વારકા સુધી ધક્કા ખાવા પડે છે, જે એક મોટી સમસ્યા છે. જી આભાર. અજીતભાઈ, આપણે યા જો હાલમાં આપે ભાવનામ સાદી સોલંકી છે, ઓખા નગરપાલિકા 1 નંબર વોર્ડની અંદર હું સદસ્ય છું. જે અમારા જે શેરીમાં જે અમારા ગ્રામજનોએ પ્રજાજનોએ જે અમને પ્રશ્ન કર્યા છે, પાણીનો પ્રશ્ન એવો છે કે જે પાણી પુરવઠા અમે ઉપરથી પાણી જે સપ્લાય કરે છે તે મુજબ અમે આ વિસ્તારની અંદર પાણી વિતરણ કરીએ છીએ. બીજા નંબરની અંદર જે સ્ટ્રીટ લાઇટની વાત થઈ છે, સ્ટ્રીટ લાઇટ માટે જે અમે ઓર્ડર આપેલો હતો તે અમુક બંધ થઈ ગઈ છે. હાલની અંદર થોડાક સમયની અંદર પાછી નવી સ્ટ્રીટ લાઇટ મંગાવેલી છે, એ આવી જશે ત્યારે પાછી લગાવી આપશું અમે. અને સફાઈ માટે તેને અમે અત્યારે ડોર ટુ ડોરનું અમે રજૂઆત કરેલી છે, જ્યાં અમને સાધન સામગ્રી મળી જશે તે પણ અમે સફાઈ માટે યોગ્ય કાર્યવાહી કરશું. ખાસ કરીને નગરપાલિકાના સભ્ય છે, તેમણે જવાબ આપ્યા છે, પ્રશ્નો કર્યા, શું કઈ રીતે સોલ્વ થશે કીધો. જી ભાઈ, તમે શું કહો? બીજું કંઈ? મારું નામ સતીશ લક્ષ્મીદાસ ભયાણી. મારો એક પ્રશ્ન છે કે ટાટા કેમિકની અંદર હોસ્પિટલ છે આપણી, એની અંદર એટલા બિલ બને છે કે નગરપાલિકાના લેટર પેડ ઉપર જો બિલ ઓછું થાય
નગરપાલિકાના બિલ લેટર પેડનો બિલ ઓછો થાય એવી એક મારી હજી વાત છે. બીજું, અહીંની જે નગરપાલિકાની બોડી છે અટાણે, તે સારામાં સારું કામ કરે છે અને સારામાં સારું કાર્ય કરે છે. અને ત્રીજો પ્રશ્ન લાઇટનો, કે અહીંયા દર અઠવાડિયે એક તો લાઇટનો મોટો પ્રશ્ન અને જીબીમાં જાય તો સાહેબ જવાબ દેતા નથી. અને અહીંયા જેટલી સાર્વજનિક જગા છે એની અંદર નગરપાલિકા કમ્પાઉન્ડવાળી અને સિનિયર સિટીઝન માટે એક એવા બાકડા બનાવે, એવો હોલ બનાવે કે જે સિનિયર સિટીઝન સાંજ સવારે અહીંયા રહી શકે અને બેસી શકે. અને બીજા નંબરની અંદર ચીફ ઓફિસર, આજે તમને કહું કે આવકનો દાખલો કઢાવવા જવું હોય તો ચાર દિવસે આવે છે, ને ઘરવેરાનો દાખલો કઢાવવો હોય તો ચાર દિવસે આવે છે. અને આવકના દાખલા નિશાળની અંદર બધા માણસોને જરૂર પડે, છોકરાઓને, કારણ કે સ્કૂલની અંદર આવકનો દાખલો પહેલાં માગે છે, તો એની સુવિધા પહેલાં કરવી એવી મારી વિનંતી. ખાસ કરીને ઓખા નગરપાલિકામાં અનેક વસ્તુઓની પૂર્તિ કરી છે, શું કહો છો? આજે પ્રજાજનોને, મારું નામ ભાસ્કર કાંતિલાલ મોદી છે, હું 1 નંબર વોર્ડનો સદસ્ય છું. અને પ્રજાજનોની જે રજૂઆત છે એમાં જીબીની આવી છે, તો જીબીનો છે થોડોક પ્રોબ્લેમ, ને એની અમે વારંવાર રજૂઆત કરેલ છે. બીજો પ્રશ્ન છે પાણીનો, તો અમે આની પહેલાં તો જે વરસાદને હિસાબે જે પાણી મોડું હોય આવતું હતું બરાબર છે, પણ હવે જ્યારે ક્યારેક ક્યારેક મોડું આવે તેનું કારણ છે ઉપરથી લાઇનના પ્રોબ્લેમ છે, પાણી પુરવઠાને ક્યારેક રિપેર કરતા હોય તો 2-4 દિવસ વધારે થાય છે, એમાં અમે એ સ્વીકારીએ છીએ. એના માટે અમે તાત્કાલિક પાછા એવા નિર્ણય લઈને તાત્કાલિક પાણીએ પૂરું પાડીએ છીએ. અને બીજો છે સફાઈનો પ્રશ્ન, તો ડોર ટુ ડોર કલેક્શન માટે અમે વાહનની જે માગણી કરેલ છે એ મળી જશે, એટલે એ પણ થઈ જશે. બીજું કે રોડ રસ્તાની સારી સુવિધા છે, સફાઈ માટે અમે પૂરતું ધ્યાન આપીએ છીએ. ખાસ કરીને નગરપાલિકાના સભ્ય દ્વારા આના જવાબો વાળવામાં જો અન્ય એક નાગરિક આપણી પાસે છે, જે જણાવો. મારું નામ નથી ભાઈ, આપણે અહીંયા રોડમાં જ્યાં ત્યાં ખાડા છે, રોડ ત્યાં રિપેર, જ્યાં લાઈનું ખોદ નાખી હોય એ પાછું કોઈ બુરવો કોઈ આવતું નથી, અને એની સામે પાણી, જો પાણીની ઉપરથી પાણી ના આવતું હોય તો આરંભડામાં પાણી પુષ્કળ મળે છે, સોસાયટીમાં પાણી નથી મળતું બરાબર છે. જો પાણી ઉપરથી ના આવતું હોય તો આરંભડામાં ન મળવું જોઈએ ને. અને રોડમાં ક્યાંય જ્યાં નાલી ખોદેલ છે ત્યાં પાછા બુરવા આવતા નથી, ત્યાં ત્યાં ખાડા ખબોચિયા છે. અને જે બીની તકલીફ છે એ તકલીફ વર્ષો થયા છે, એમને ઓખામાં રેગ્યુલર પાણી મળે છે, બસ એટલું કહે. ખાસ કરીને ઓખા નગરપાલિકામાં નગરપાલિકા ઉપરાંત પીજીવીસીએલ આરોગ્યને લગતા અનેક પ્રશ્નો છે. અન્ય વ્યક્તિ જે આપણી સાથે, તેમને પૂછે છે. હા કાકા, શું કહો? ઓખા પોર્ટની અંદર જો રેગ્યુલર પાણી મળતું હોય તો જય અંબે સોસાયટીમાં કેમ ન મળવે, અમારી એ રજૂઆત છે. અમને ટાઈમસર 2-4 દિવસ પાણી મળવું જોઈએ, બસ એટલી વિનંતી. ખાસ કરીને પાણીનો પ્રશ્ન છે, નગરપાલિકા દ્વારા અમુક વિસ્તારોમાં પૂરતું પાણી આપવામાં આવે છે, પરંતુ તેમની જે કોઈ સમસ્યા હોય તે લોકોએ વર્ણવી, અને આવા જ અનેક જે પ્રશ્નો છે તે લઈને જી મીડિયા હંમેશા આવતું રહેશે. જી મીડિયા, રાજુ રૂપારેલિયા.